नमस्कार दोस्तों, आज आपने धोरण सातना विज्ञान विषयना पाठ नंबर 14 विद्युत प्रवाह अने तेनी असरो ना स्वाध्यायनु संपूर्ण सॉल्यूशन जोईशु। तो शुरू करिए आपने स्वाध्याय। प्रश्न नंबर 1, विद्युत परिपथना विद्युत घटकों ने रजू करती संज्ञाओ तमारी नोटबुक में दोरो। जोड़ाण तार, ऑप स्थिति में कड़, विद्युत बल्ब, विद्युत कोष, ऑन स्थिति में कड़ अने बैटरी। तो सर्वप्रथम आपणे जोईए जोड़ाण तार, तो अहीं तमे जोई शको छो तेनी बाजू में आकृति। त्यार पछी ऑफनी स्थिति में कड़, तो एनी आकृति दोरेली छे बाजू में। त्यार पछी विद्युत बल्ब, तेनी पण आकृति छे। विद्युत कोषनी आकृति दोरेली छे। ऑन स्थिति में कड़ दोरेलू छे अने छेल्ले बेटरीनी आकृति पण दोरेली छे। त्यार पछी प्रश्न नंबर 2, आकृति में दर्शावेला विद्युत परिपथ ने दर्शावती विद्युत रेखाकृति दोरो। तो अहीं तमे जोई शको छो कि आपणे सरस मजानी आकृति द्वारा अहीं वर्णन करेलो छे। त्यार पछी त्रीजो सवाल, आकृति में चार विद्युत कोषों ने लाकड़ाना बोर्ड पर गोठवेला छे, तो चार विद्युत कोष धरावती बेटरी बनावा माटे तमे तार वडे तेना ध्रुवोने केवी रीते जोड़शो ते दर्शावती रेखा दोरो। तो अहीं तमे जोई शको छो कि आने आपणे केवी रीते जोड़ी शकीए ते दर्शावती रेखा अहीं आपणे दोरेली छे। चलो त्यार पछी जोईए प्रश्न नंबर 4, आकृतिमां दर्शावेला विद्युत परिपथमां बल्ब प्रकाशतो नथी, तमे आ समस्याने ओळखी शको खरा? बल्ब प्रकाश आपे ते माटे विद्युत परिपथमां जरूरी फेरफार करो। जोईए उत्तर, બે વિદ્યુત કોષને જોડવામાં સમસ્યા છે। બંને ધન ધ્રુવો સાથે જોડાયેલા છે, તેમાં ધન ધ્રુવને ઋણ ધ્રુવ સાથે જોડવાથી સમસ્યાનું સમાધાન થઈ જશે। બલ્બ પ્રકાશ તો થશે અને વિદ્યુત પરિપથ નીચે મુજબ જોડવો પડે। અહીં તમે જોઈ શકો છો આકૃતિ દ્વારા પણ આપણે દર્શાવેલું છે કે ધન ધ્રુવને ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે। ત્યાર પછી જોઈએ પાંચમો સવાલ, વિદ્યુત પ્રવાહની બે જુદી જુદી અસરના નામ આપો। તો વિદ્યુત પ્રવાહની બે અસરો નીચે પ્રમાણે છે। પહેલું, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર અને બીજું વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર। ત્યાર પછી જોઈએ છઠ્ઠો સવાલ, જ્યારે તારમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે તેની નજીકમાં રહેલી હોકા યંત્રની સોય તેની ઉત્તર દક્ષિણ દિશામાંથી આવર્તન પામે છે તે સમજાવો। ઉત્તર, હોકા યંત્રની સોય એક નાનું ચુંબક છે, તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે। જ્યારે હોકા યંત્રની નજીક રહેલા તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તાર પણ ચુંબક તરીકે વર્તે છે। આથી તારની આસપાસ ચુંબકીય અસર પેદા થાય છે। જેમ હોકા યંત્રની સોયની નજીક કોઈ ચુંબક લાવીએ ત્યારે સોય તેની ઉત્તર દક્ષિણની સ્થિતિમાંથી આવર્તન પામે છે, તેમ અહીં પણ હોકા યંત્રની સોયને તારનું ચુંબકત્વ અસર કરે છે। આથી હોકા યંત્રની સોય તેની ઉત્તર દક્ષિણ દિશામાંથી આવર્તન પામે છે। ત્યાર પછી જોઈએ સાતમો સવાલ, આકૃતિમાં દર્શાવેલા વિદ્યુત પરિપથમાં જ્યારે કળ વડે પરિપથ પૂર્ણ કરવામાં આવે ત્યારે શું હોકા યંત્રની સોય આવર્તન દર્શાવશે? તો જુઓ ઉત્તર, ના, અહીં વિદ્યુત પરિપથમાં વિદ્યુતનો કોઈ સ્ત્રોત જોડાણમાં છે જ નહીં। આથી પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ જ શકે નહીં, પરિણામે હોકા યંત્રની સોય આવર્તન દર્શાવે નહીં। ત્યાર પછી જોઈએ આઠમો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા ખાલી જગ્યા ધ્રુવ દર્શાવે, તો જવાબ આવશે ધન। બીજું, બે કે બેથી વધુ વિદ્યુત કોષોના જોડાણને ખાલી જગ્યા કહે છે, તો જવાબ આવશે બેટરી। ત્યાર પછી જોઈએ સી, એટલે કે ત્રીજી ખાલી જગ્યા, જ્યારે રૂમ હીટરમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે તે ઉષ્મા ઉત્પન્ન કરે છે। ચોથું, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને આધારે વપરાતા સુરક્ષા ઉપકરણને ખાલી જગ્યા કહે છે, તો જવાબ આવશે ફ્યુઝ। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 9, સાચા વિધાન સામે ટી અને ખોટા વિધાન સામે એફ પર નિશાની કરો। તો જોઈએ અહીં પહેલું, બે વિદ્યુત કોષની બેટરી બનાવવા માટે એક વિદ્યુત કોષનો ઋણ ધ્રુવ બીજા વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે, તો આ વિધાન ખોટું છે, તો આપણે એફ ઉપર ખરું કરીશું। બી, જ્યારે ફ્યુઝમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તેની અમુક મર્યાદા કરતાં વધી જાય ત્યારે ફ્યુઝ તાર પીગળીને તૂટી જાય છે, તો જવાબ આવશે ટ્રુ। ત્યાર પછી આપણે જોઈએ સી, વિદ્યુત ચુંબકમાં લોખંડના ટુકડાઓને આકર્ષતું નથી, તો જવાબ આવશે ફોલ્સ, એટલે કે ખોટું। ડી, વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત ચુંબક આવેલું હોય છે, તો જવાબ આવશે ટ્રુ, એટલે કે સાચું। ત્યાર પછી પ્રશ્ન નંબર 10, કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓને જુદી પાડવા માટે વિદ્યુત ચુંબક વાપરી શકાય તેવું તમે વિચારો છો? સમજાવો। જોઈએ ઉત્તર, ના, કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓને જુદી પાડવા માટે વિદ્યુત ચુંબક વાપરી શકાય નહીં,
कारण तो कि विद्युत चुंबक मात्र लोखंड जेवा चुंबकीय पदार्थों ने आकर्षे छे, प्लास्टिक चुंबकीय पदार्थ नहीं, तेथी विद्युत चुंबक प्लास्टिकली थैलीओ ने आकर्षे नहीं। परिणामे कचराना ढगलामांथी प्लास्टिकनी थैलीओ जुदी पाड़वा विद्युत चुंबक आपणे वापरी शकीए नहीं। त्यार पछी जोईए 11मो प्रश्न, तमारा घरमां इलेक्ट्रिशियन केटलुक समारकाम कर्या बाद ते फ्यूजने बदलवा माटे तारनो टुकड़ो वापरवा इच्छे छे, શું તમે તેની સાથે સહમત છો? તમારા પ્રતિભાવ માટેનું કારણ જણાવો। જોઈએ ઉત્તર, ના, ઇલેક્ટ્રિશિયન ફ્યુઝને બદલવા તારનો ટુકડો વાપરવા ઈચ્છે તો તેમ કરવા ન દેવાય। ફ્યુઝ માટે ખાસ પ્રકારનો ISI માર્કાવાળો તાર જ વપરાય છે। ઇલેક્ટ્રિશિયન ઘણીવાર ગમે તે તાર વાપરે છે તે યોગ્ય નથી। આમ કરવાથી ઘણીવાર મોટું નુકસાન થવાની સંભાવના રહેલી છે। ત્યાર પછી આપણે જોઈએ 12મો સવાલ, આકૃતિ મુજબ જુબેદાએ વિદ્યુત કોષના હોલ્ડર વડે વિદ્યુત પરિપથ બનાવ્યો છે। જ્યારે તે પરિપથમાં કળ ઓન કરે ત્યારે બલ્બ પ્રકાશતો નથી, તો પરિપથમાં રહેલી શક્ય ખામીને શોધી કાઢવા માટે જુબેદાને મદદ કરો। તો જુબેદાની શક્ય ખામીઓ નીચે મુજબની હોઈ શકે। પહેલું, જુબેદાએ બે વિદ્યુત કોષો બરાબર જોડ્યા ન હોય, તેણે ધન ધ્રુવ સાથે ઋણ ધ્રુવ જોડવાને બદલે ધન ધ્રુવ જોડ્યો હશે। બીજું, તેણે જોડેલા બલ્બ ઉડી ગયેલો હોવો જોઈએ। ત્યાર પછી જોઈએ 13મો, આકૃતિમાં દર્શાવેલા વિદ્યુત પરિપથમાં પહેલું, જ્યારે કળ ઓફની સ્થિતિમાં હોય ત્યારે કોઈ પણ બલ્બ પ્રકાશિત થશે? ઉત્તર, જ્યારે કળ ઓફ સ્થિતિમાં હોય ત્યારે કોઈ પણ બલ્બ પ્રકાશિત થશે નહીં, કારણ કે કળ ઓફ સ્થિતિમાં હોય ત્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહે નહીં, તેથી કોઈ પણ બલ્બ પ્રકાશિત થાય નહીં। ત્યાર પછી બીજી કન્ડિશન આપેલી છે કે જ્યારે પરિપથમાં કળને ઓનની સ્થિતિમાં ખસેડવામાં આવે ત્યારે કયા ક્રમમાં બલ્બ એ, બી તથા સી પ્રકાશ આપશે? ઉત્તર, જ્યારે પરિપથમાં કળને ઓન સ્થિતિમાં ખસેડવામાં આવે ત્યારે વિદ્યુત પરિપથમાં તરત જ વિદ્યુત પ્રવાહ વહેતો થઈ જાય છે, આથી બધા બલ્બ એ, બી તથા સી એક સાથે પ્રકાશિત થાય છે। દોસ્તો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર। વિજ્ઞાન વિષયના બધા જ પાઠના સ્વાધ્યાય સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે અને ઉપર આઈ બટનમાં પણ આપેલી છે, ત્યાંથી તમે બધા જ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન મેળવી શકશો। અને હા, તમારા દોસ્તો, મિત્રો, બહેનપણીઓ, સખીઓને પણ આ પ્રશ્નપત્ર એટલે કે આ જે સ્વાધ્યાય છે તેના સોલ્યુશનની લિંક તમે જરૂરથી સેન્ડ કરજો, જેથી તેઓ પણ તેનો અભ્યાસ કરી શકે।